આપણે આ જે બટાકાની ખેતી કરેલી છે અને એની અંદર જુઓ આ ભૂંડને ખરો બગાડ કરેલો છે. તો મેં વિચાર્યું કે આજનો વ્લોગ આપણે બટાકા વિશે બનાવીએ. કેમ છો બધા? બધાને ગુડ મોર્નિંગ. તો જુઓ, અત્યારે આપણે આ બટાકાના ખેતરમાં આવીને ઊભા રહ્યા છીએ. તો આજના વ્લોગમાં બહુ જ મજા આવવાની છે. વિડીયોમાં બને રહેજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો વ્લોગ ચાલુ કરીએ છીએ અને એના પહેલાં તમે લાઈક તો ઠોકી દેજો, બહુ મજા આવશે. તો જુઓ, કમું બટાકા વીણે ખાસા બધા બટાકા વીણ્યા છે જુઓ, અને એને આપણે એક્ટિવાની અંદર મૂકી દઈએ અને ઘરે જઈને આની રેસીપી બનાવવાની છે. અને એ રેસીપીમાં આપણે કંઈ હેવી રેસીપી નહીં બનાવવાની, આપણે દેશી ચૂલાના અંગારા ઉપર આપણે શેકવાના છે બટાકાને. તો જુઓ, કમો બાણ ભાગીને આપણે ત્યાં જુઓ સળગાવવાનું ચાલુ કરી છે. કમ્પ્લેટ અંગારા પડી જાય ને એના પછી આપણે શેકવાના છે બટાકા અંદર મૂકીશું. ત્યાર સુધી એને દેતવાર લગાડશું, આગળ લગાવશું અને છેલ્લા ખાસા બધા અંગારા પડી જાય ને એના પછી બટાકા મૂકીને આપણે શેકશું. જે અંગાળા પડી ગયા છે જુઓ, નોર્મલી તો જુઓ, આ બટાકાને ખરા થોડા થોડા ફેવરતા રહો ઉપર છે, કારણ કે એકી બાજુ આપણે રાખશું ને તો બીજું કોઈ નહીં બળી જશે. તો આ દેતવાની અંદર આપણે અંગારા જેમ લાગે છે ને દેતવા, એમ અંગારા પાડી જવા પડશે આપણે લાકડામાંથી અને એને તપાડી જવા પડશે, કારણ કે અંગારા પાડી જશું ને તો બટાકા જલ્દી ચડશે. નોર્મલી તમે ચેનલોમાં જોતા હશો રેસીપી, પણ એ બટાકાની રેસીપી કંઈક અલગ હતી હશે. પણ અમારી દરેક વિડીયો આવતી હશે ને એકદમ દેશી રેસીપી આવતી હશે, જે તમે મોસ્ટ ઓફ તો ક્યારે જોઈ જ નહીં હોય. જો આજની અમારા બટાકાની રેસીપી ચેવી છે તમે ખાલી જોજો. એ તર વચ્ચે દેતવા હળગાય છે, જુઓ શેકવાનું ચાલુ કરી છે. આવી કોઈ દિવસ રેસીપી જોઈ નહીં હોય તમે, અમારી હાલત ચેવી થઈ જઈ છે જુઓ. બટાકો એક તો કમો બટાકા જેવો થઈ ગયો છે, કારણ કે ઉપાડે તરકો પડે છે, નેચર ધોવાળો જોમ બેહા ને એમ હોમો જાય છે, કારણ કે કમાની સાસુઈને બહુ વાલી છે એટલે એના કોળી ધોવાળો જાય. તો જુઓ ને આ બટાકો એકતા એકતા અમે બટાકા જેવા થઈ જાય છે, કમો બે જણા જુઓ. ઉપર તડકો પડી રહ્યો છે, હા નેચરે આ તડકો પડી રહ્યો, અને જુઓ બટાકો હવે સડી જવા આવ્યા છે જુઓ. કમ્પ્લીટ ચડી ગયા છો, કમ્પ્લીટ બધા જ બટાકા શેકાઈ ગયા છે જુઓ.
નોર્મલી તમે ખરો ને, આપણે બાફેલા બટાકા તો ખાતા જ હશે, પણ આવી રીતે અંગારામાં દેશી ચૂલા ઉપર આવી રીતે હેકેલા બટાકા તો ક્યારેય નહીં ખાતા. તો વિડીયોમાં બન્યા રહેજો, હજી તો આપણે ખાવાનું બાકી છે. તો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવાનું, હું રોજ રોજ ના કહેવાનું યાર, પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ભાઈ બહુ મહેનત કરે છે, જુઓ તડકાનો ચેટલો તપ છે અને અંગારાનોય તપ છે, તો સમજી અને એટલી દયા કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું, બરાબર? તો ચલો કમ્પ્લીટ શીખાઈ ગયું છે. અને આવી રેસીપી તો તમે કદી નહીં જોઈ હોય, કારણ કે ગામડામાં બી એવી સ્ટાઇલિશ એવી રેસીપી મસાલા વસાલા નાખી અને એવી રેસીપી અમારું કામ નહીં. અમારું કામ તો આવું છે, અમારી આ દેશી રેસીપી અમને સારી ભાવે અને આ રેસીપીનો ટેસ્ટ જ અલગ હોય, હોવ પાછું? કારણ કે તમે બજારના તો ખાતા હોય ને એનો ટેસ્ટ, અને તમે બાફેલું બટાકું ખો અને આવી રીતે આપણે અંગાળામાં શેકીને બટાકું ખો ને, એનો રાત દિવસનો ટેસ્ટ અલગ હોય. તો એકવાર ટ્રાય કરજો અને વિડીયોમાં બન્યા રહેજો અને અમારી આ રેસીપીને એક લાઇક તો કરી દેજો, બરાબર? બહુ મહેનત કરીએ. ખાનું હવે કમ્પ્લીટ આ જે ઉપરનું ખરું ને આ કાળા જ પડતું એ બધું ફોલી અને સાઈડમાં કરી દેવાનું અને આ રીતે કરી દેવાનું. જુઓ કમો ફોલા, મોઢામાં પાણી આવી રહ્યું છે, આ જોઈને જ મોઢામાં પાણી આવી રહ્યું છે. એમના એમ રાખવામાં મજા આવશે એ રીતે ખાવાની. આ જોઈને જ મોઢામાં પાણી આવી રહ્યું છે, કારણ કે જુઓ આની અંદર ફક્ત થોડું મીઠું લાગે. કોઈક દિવસ ટ્રાય કરજો, બહુ મજા આવશે. કામો ફોલા છે અને આપણે ખાઈ જાઓ ને તો પછી બગાડ ચાળો. જુઓ આપણા કૂતરા મહારાજ બી તૈયાર છે ખાવા, પણ એમના બટાકા ના ભાવો, બરોબર? તો એમને નહીં આવે. અમારા ગામડાની આ શેકેલા બટાકાની ડીશ તૈયાર છે. જુઓ જોઈને જ મોઢામાં સુગંધ લઈને જ મોઢામાં પાણી આવી રહ્યું છે. તો આ અમારી રેસીપીમાં ઓનલી ફોર આપણે મીઠું જ નાખવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. અને આ ખાલી ઓનલી ફોર મીઠું નાખી અને આ શેકેલા બટાકાની રેસીપી એ હોટલની 500 રૂપિયાની ડીશથી બી વધારે ટેસ્ટી છે. આટલું તપ્યા અને અંગારામાં બી આટલું તપ્યા અને એના પછી આ રેસીપી બની ને, તો જો મોઢા ઉપર કંઈક અલગ જ ખુશી લાગે છે. એકતા એકતા જ અમે બટાકા જેવા થઈ ગયા. ગેસ થઈ જાર્મલી આપણે ગેસ ઉપર બનાવેલી રેસીપી અને દેશી ચૂલા ઉપર બનાવેલી રેસીપી જેમ અલગ પડે છે ને એ જ રીતે આજે બટાકા આપણે બાફેલા હોય ને અને આપણે આ રીતે ચૂલાની અંદર આપણે અંગારામાં શેકેલા, એનો બી ટેસ્ટ 10 ગણો વધારે આવે. આપણે બાફેલા કરતાં થોડી વધારે મજા આવે, કારણ કે એ શેકાય ને બટાકા ઉપરથી શેકાઈને જે અંદર જે ચડે ને બટાકું, એના પછી એનો ટેસ્ટ આખો બદલાઈ જાય. આમ આપણે બાફે ને એની અંદર એટલો બધો ટેસ્ટ ના આવે. તો આપણે કોઈ બી આપણે બજારમાંથી લાયા નહોતા આજે તો બટાકા, આપણે જાતે જ આપણે ખેતરમાંથી કાઢી અને પછી લાયા હતા આપણે બટાકા. તો વિચારો ખાલી ટેસ્ટ કેવો હશે. આપણે જે મોરી જે આપણે વિડીયો બનાવ્યો હતો, વ્લોગ આવ્યો હતો ને, આપણે ખેતરમાંથી પાપડીઓ વીણી અને આપણે લાઈન ખાધી હતી ને, એ જ રીતે બહુ જોરદાર ટેસ્ટ બન્યો. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં કહેતા જજો. કોઈ 5 સ્ટારની રેસીપી તો છે નહીં, પણ અમારી આ રેસીપી 7 સ્ટારથી કમ બી નહીં. તો કહેતા જજો. આની અંદર ખાલી મીઠું લગાવીને જ ખાવાનું. તો
બટાકા બી આપણે ખાઈ રહ્યા એમ, કમાઈ તો ખાઈ લીધા, એ વિડીયો ઉતારો છે, અને અમે હજી બટાકા ટોકી દઈએ છીએ. તો ચલો આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ, અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કહેતા જજો. તો કાલે મળીએ એક નવા વ્લોગ સાથે, એસી વિડીયો સાથે. તો ચલો આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ, કાલે મળીએ એક નવા વ્લોગ સાથે. અને જેને બી આ શીખેલા બટાકા ખાવા આવી જાઓ, અને ના આવીએ કહો તો ઘરે એક વાર ટ્રાય કરજો. અને તમારો ભાઈ બહુ જ મહેનત કરે છે, તડકાનો બી તપે છે અને નેચર બી તપે છે. તો આપણી ચેનલને ફક્ત એક સબસ્ક્રાઈબ કરી દેજો, તમે જોઈ રહ્યા હો અને નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો બધાને બાય બાય, ટાટા.